રાજકોટ સહિત દેશભરમાં ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઈદ મિલાદ ઉન નબીને ઈદે મિલાદના નામથી પણ જાણવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં ઈદ મિલાદ ઉન નબીનો તહેવાર પેગંબર હઝરત મોહમ્મદના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ સમુદાયમાં ખાસ બંદગી, સમારોહ અને જશ્ન હોય છે. લોકો મસ્જિદોમાં જઈને બંદગી કરે છે અને પેગંબર મોહમ્મદ સાહેબની શિક્ષાઓને યાદ કરે છે. ત્યારે રાજકોટમાં પણ ઈદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઈદના જુલુસમાં કોમી એકતા અને રાષ્ટ્રભાવ જોવા મળ્યો હતો. જુલુસમાં ત્રિરંગા જોવા મળ્યા હતા. રાષ્ટ્રભાવ અને ધર્મના ભાવ સાથે જુલુસ નીકળ્યું હતું. માનો ઈસુભાઈ જોડ કાઢવાલા, અમે આજે નબી સાહેબ મોહમ્મદ રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલયના જન્મ નિમિત્તે, ખાસ જન્મ જયંતિ નિમિત્તે દાઉદીવાળા સમાજ આજે જુલુસનું સ્વાગત કરવા આવેલ છે. અમારા નબી સાહેબ છે જે મા ભેગા એક જ ઉપદેશ આપે છે, જે દેશમાં રહો તેના વફાદાર થઈને રહો. આજે અમન શાંતિ ભાઈચારાનો એખલાસ જોવા મળે છે. એક હિન્દુ મુસ્લિમ સમાજ બધાએ આ જુલુસનું સ્વાગત કરવા આવેલ છે. મુસ્લિમ સમાજમાં તો મુસ્લિમ સમાજના 2.5 લાખ લોકો સમગ્ર અલગ અલગ વિસ્તારોમાંથી જોડાયા છે અને બધાને એક જ સંદેશો છે, શાંતિ અમન ભાઈચારાથી નીકળે જુલુસ અને શાંતિથી બધાને આપણે એકબીજા હળીમળીને રહીએ. મારું નામ અભિભાઈ ગનીભાઈ કટારિયા, હું કુરેશ જમાતનો પ્રેસિડેન્ટ છું. સૌથી પહેલાં તો હું સમગ્ર રાજકોટની જાહેર જનતાને ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે જશ્ન ઈદે મિલાદુન નબીનું જુલુસ આજે રાજકોટના રાજમાર્ગો ઉપર ચાલી રહ્યું છે અને એ દર્શાવે છે કે પેગંબર સાહેબના આજે રસ્તા ઉપર હંમેશા દરેક મુસ્લિમોને ચાલવું જોઈએ. આપ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો આજનો મુબારક દિવસ છે, આજ એમનો જન્મદિવસ છે અને વફાતનો દિવસ છે, પણ સમગ્ર હિન્દુસ્તાનના ને પૂરા વિશ્વના અંદર આજે પેગંબર સાહેબની જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. અને સવારે સાદિકની નમાઝ પડી અને તમામ અત્યારે જુલુસના અંદર જોડાઈ ગયા છે અને તમામ રાજમાર્ગો ઉપર આજે બધા જુલુસની સાથે છે. અમારી સાથે પટેલ સમાજના આગેવાન નાગજીભાઈ છે, નરેશભાઈ છે, કેતનભાઈ મહેતા છે, અમારા વોરા સમાજના ઈસુભાઈ છે, તમામ સમાજના લોકો અત્યારે જુલુસની અંદર આવકારવા માટે અત્યારે બધા ઉત્સુક છે અને બધાએ અમને આવકારે છે. એ દર્શાવે છે કે રાજકોટ હંમેશા કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. દરેક તહેવારો, ચાહે જન્માષ્ટમી હોય કે અત્યારે ગણેશ ઉત્સવ પણ ચાલી રહ્યો છે, આવતીકાલે એમનું પણ વિસર્જન છે. અમે પણ ત્રિકોણ બાકા રાજાના અંદર ત્યાં ભાગ લીધો અને એ લોકો પણ અહીંયા અમને બધાને ખૂબ સારી રીતે આવકાર્યા. એ લોકો પણ અત્યારે અહીંયા આવવાના છે, ગણેશ ઉત્સવવાળા પણ અમારી સાથે છે. એટલે રાજકોટે બતાવે છે કે દરેક તહેવારો હળીમળીને ઉજવે અને ભાઈચારાથી દરેક તહેવારો ઉજવે છે, એ રીતે રાજકોટ પૂરા હિન્દુસ્તાનમાં કોમી એકતાનું પ્રતીક છે. સમાજના લોકોને એક જ કહું કે મજબ નહીં શીખાતા, આપસ મેં બેર રખના, હિન્દી એ હમ વતને હિન્દુસ્તાન. હિન્દુસ્તાનમાં રહેતા તમામ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ સાથે મળી અને ભાઈચારાથી રહ્યો અને દરેક તહેવારો સાથે ઉજવો અને આપણો દેશ જે છે હિન્દુસ્તાન એ મહાસત્તા બને એવી આજના મુબારક દિવસે દુઆ કરી છે.